जूनागढ़ना मोतीबागमां दुकानोमां पाणी भराया 10 कलाकथी वधारे समयथी अहींया पाणी भराया छे। तंत्रनी कामगीरी सामे वेपारीओमां रोषनी लागणी जोवा मळी रही छे, कारण के अंडरग्राउंड पार्किंगमां पाणी भराता वेपारीओने नुकसान थयुं छे। स्वखर्चे पाणी निकालनी व्यवस्था करता वेपारीओ तो जूनागढ़ मोतीबाग विस्तारोमां हजी पण दुकानोमां पाणी भराया छे। 10 कलाकथी वधारेनो समय वीती गयो छे, छतां पण आ पाणी छे ते ओसर्या नथी अने जे वेपारीओ छे पोते स्वखर्चे पैसा भेगा करीने आ पाणीना निकालनी व्यवस्था करी रह्या छे, परंतु तंत्रनी कामगीरी सामे वेपारीओमां रोष जोवा मळी रह्यो छे। जूनागढ़ वासीओ जे गईकाले મેઘરાજાનું રુદ્ર સ્વરૂપના જે અનુભવ કર્યો હતો તેને લઈને સ્થાનિકોમાં હજુ પણ ભયનો માહોલ છે, અને જે પાણી જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં જે ફરી વળ્યું તેને લઈને હજી પણ ઘણા જે કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમાં પાણી હજી પણ ભરાયેલા છે। હજુ પણ આપ જોઈ શકો છો કે ગોઠણસમાં પાણી ભરાતા અંદરના જેટલા પણ દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને સ્થાનિકો દ્વારા જે છે તે પાણી મોટર મૂકીને ઉલેચવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ હજી જે પાણી છે ઓસરવાનું નામ નથી લેતું। તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ મદદ કરવામાં નથી આવી। વેપારીઓ આપણી સાથે છે અને જે રીતે લોકો રોષ છે અને મહાનગરપાલિકા સામે ફરિયાદ કરી રહ્યા છે તેમની પાસે જ્યાં છે, ખાસ કરીને જે પાણીની પરિસ્થિતિ છે, શું દુકાનો છે, કયા વિસ્તારની આવે છે? બાલાજીઓની મોતીબાગ રોડ રિલાયન્સ મોલની બાજુનો એરિયા છે। અમારે કાલે જ્યારે 7 વાગે ની આજુબાજુ પાણી ભરાઈ ગયું, પછી અમે અમારી મોટરથી પાણી બહાર કાઢ્યું છે। હજી સુધી તંત્ર દ્વારા અમારું પાણી બહાર કાઢવા માટેની કોઈ કોશિશ નથી કરવામાં આવી। અમને બે મશીન આવ્યા છે, કોઈ મશીન ચાલતા નથી, એટલે અમારું પાણી જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી અંદર અમારો જાજો મોંઘો માલ છે। બીજા પણ ઘણા લોકો છે, વકીલ સાહેબ છે કે જેમની પાસે એની ફાઇલો ને બધી દરેક વસ્તુ પડેલી હોય છે, કે દરેક વસ્તુને નુકસાન થઈ ગયું છે। કોમ્પ્લેક્સ છે તેમાં ઘણા બધા હોસ્પિટલ પણ છે, ડોક્ટરો પણ છે, ત્યાં દર્દીઓ આવતા હોય છે, શું મુશ્કેલી પડે છે? ત્યાં બધી લાઈટ સેટ નહીં, અત્યારે બધે ઉપર હેરાન જ છે, બધા લોકો હેરાન થઈ ગયા છે। તંત્ર કોઈ રીતે ધ્યાન દેવા તૈયાર જ નથી, તંત્ર કાલથી કોઈ આવ્યું નથી અહીંયા, પૂછવા શીખે નથી આવ્યું, આટલી જે મોતીબાગ રોડના વિડીયો જોવા છતાં પણ તંત્ર કોઈ અહીંયા પૂછવા પણ નથી આવ્યું, તંત્ર એ કોઈ એક જાતની કામગીરી કરેલી નથી। કેટલો સંદેશ જૂનાગઢ